8મા ગેટ ખાતે આવેલ એસજી હોસ્પિટલની 25મી બ્રાન્ચે એક વર્ષ પૂર્ણ કરતા ઉજવણી કરાઈ હતી, જેમાં સાંસદ અને ધારાસભ્ય પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એએસજી હોસ્પિટલની સ્થાપના વર્ષ 2005માં જોધપુર ખાતે કરાઈ. હાલ તેની 28 બ્રાન્ચ 3 દેશોમાં ચાલી રહી છે. 25મી બ્રાન્ચ સુરતમાં 8મા ગેટ ખાતે શરૂ કરાઈ. બ્રાન્ચ શરૂ થતાં એક વર્ષમાં બ્રાન્ચમાં હજારો દર્દીઓને સફળતાપૂર્વક સારવાર અપાતા એક વર્ષની ઉજવણી કરાઈ. આ ઉજવણીમાં સાંસદ સી આર પાટીલ અને ધારાસભ્ય સંગીતાબેન પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં એએસજી હોસ્પિટલને યંગ એન્ટરપ્રિનર એવોર્ડ પણ વર્ષ 2003માં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા અપાયો છે. ઓલ ઇન્ડિયા અચીવર્સ એવોર્ડ 2009-10 અને રાજીવ ગાંધી ગોલ્ડ મેડલ એવોર્ડ મેડિસિન અને મેનેજમેન્ટ માટે મળ્યું છે. આ બ્રાન્ચમાં મળ્યું છે તે અમારી બીજી કોઈ બ્રાન્ચમાં સંભવ થયું નથી. સુરતને કહેવાય છે કે સુરત ઇઝ અ સિટી ઓફ ડાયમંડ્સ, નોટ ઓનલી બીકોઝ ઇટ પઝેસ ડાયમંડ ફોર્મ્સ, બટ બીકોઝ ઇટ હાર્બર્સ પીપલ હેવિંગ ડાયમંડ હાર્ટ. જે વેલકમિંગ રિસ્પોન્સ અમને મળ્યો છે તે અમારી ટોટલ બીજી 28 બ્રાન્ચ છે, જે 3 દેશમાં કાર્યરત છે, ઇન્ડિયા, નેપાળ અને ઇસ્ટ આફ્રિકા, જેમાં સૌથી વધારે રિસ્પોન્સ એક વર્ષમાં સુરતને મળ્યો છે. એક વર્ષની અંદર અમે લગભગ 22,000 જેટલા પેશન્ટ્સને ટ્રીટ કર્યા છે અને 1500થી વધારે સક્સેસફુલ પ્રોસિજર્સ અમે પરફોર્મ કરેલી છે. આ એક જે વિશ્વાસ અમારા પર સુરતવાસીઓએ બતાવેલો છે તેને ભરોસામાં પરિવર્તિત કરવામાં અમે સક્સેસફુલ રહ્યા છે. આજના આ મહાન દિવસે અમારી સાથે અમારા ચીફ ગેસ્ટ તરીકે શ્રી સી એમ પાટીલ સાહેબ, જે એમપી છે, અને જે સંગીતા પાટીલ મેડમ, જે એમએલએ છે, તે ટૂંક સમયમાં અમારી સાથે જોડાશે. આ એક રિસ્પોન્સ બદલ કેટલાક કારણો જે અમે અનુભવીએ છીએ કે જે અમે માનીએ છીએ કે એક પેશન્ટ ફ્રેન્ડલી વ્યવસ્થા અમે ઊભી કરેલી છે, જેના કેટલાક કારણો એ છે કે અમારી હોસ્પિટલ 7 દિવસ કામ કરે છે, રવિવારે પણ એમાં કોઈ બ્રેક હોતો નથી, જેથી અમારા પેશન્ટ્સને ઓપરેશનથી માંડીને ઓપીડી માટે ક્યારેય રજાની આવશ્યકતા પડતી નથી. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે કેશલેસ ફેસિલિટી અહીંયા અવેલેબલ છે, જે સુરતની માત્ર ગણતરીની 8 હોસ્પિટલમાં અપાય છે. હ્યુમન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન એક્ટ, જે કીકી પ્રત્યારોપણની સેવાઓ, જેનું લાયસન્સ ગુજરાત સરકાર તરફથી આજ સુધી કોઈ હોસ્પિટલને પહેલા વર્ષમાં આપ્યું નથી, જે અમારે પહેલા વર્ષમાં અમારી ક્વોલિટી કેરથી પ્રભાવિત થઈને અમને કરેલું છે, જેથી કોઈપણ વ્યક્તિ આજે કીકીને લગતી બ્લાઇન્ડનેસથી પીડાતો હોય તો તેને અમે સારવાર આપીને નજર આપવામાં સક્ષમ બન્યા છે. એની સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સુવિધાઓ, જેમ કે આયુષ્યમાન ભારત અને મા અમૃતમ કાર્ડના ધારકોને પણ અમે નિઃશુલ્ક ઓપરેશનની સેવાઓ આપીએ છીએ, જે પણ બહુ ગણતરીની હોસ્પિટલ્સમાં અવેલેબલ હોય છે. તદુપરાંત અમારા કેટલાક ટેસ્ટિમોનિયલ્સ જે પેશન્ટના છે તેમનું એવું સ્પષ્ટપણે કહેવું છે કે હવે સારવાર લેવા માટે અમારે મુંબઈ અને અમદાવાદ જવાની બિલકુલ જરૂર નથી. એનું એક સ્પષ્ટ કારણ એ છે કે એક જ છતની નીચે અમારી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની ટીમ આંખના કોઈપણ રોગનું સચોટ નિદાન અને સારવાર કરવા સક્ષમ છે. એવું આંખનું કોઈ ઓપરેશન નથી જે એએસજીમાં અમે પાર પાડવા સક્ષમ નથી. તો આટલા બધા પેશન્ટ્સને અમારી સાથે જોડવા બદલ હું સુરતવાસીઓનો ફરી એકવાર આભાર માનું છું, અને જે મારી સાથે મારા કલીગ્સ છે, મારા સાથી ડૉક્ટરો, એમના પણ અતૂટ પરિશ્રમ માટે હું એમને પણ અભિનંદન પાઠવું છું. ડૉક્ટર રાઘવ રવાણી, જેમને રેટિના એટલે કે પડદાના અસાધ્ય રોગો માટે એઇમ્સમાં ખૂબ રિસર્ચ કર્યા છે અને એમને પોતાનું એક પુસ્તક પણ લખેલું છે, જે ઘણા નવા ઓફ્થેલ્મોલોજિસ્ટ જેનાથી પ્રેરિત થઈ રહ્યા છે. ડૉક્ટર મંથન ચણિયારા, જેમને કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટેશનમાં મહારત હાંસિલ કરેલ છે. આજે કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટેશન એક એવી પ્રક્રિયા છે જેનાથી કોઈ અંધજનોને તમે રોશની આપી શકો છો, તેના માટે ડૉક્ટર મંથન ચણિયારા ફૂલ ટાઈમ અવેલેબલ છે. ડૉક્ટર ચંદન પટેલ, કે જે પીડિયાટ્રિક ઓફ્થેલ્મોલોજિસ્ટ છે, બાળકો પ્રત્યેનો એમનો લગાવ, આજ સુધી એમની કેબિનમાં કોઈ નાનું બાળક રોયું નથી, એ લગાવ અને એ પેશનથી એ કામ કરે છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, સુરતવાસીઓને અપીલ કરું છું કે એએસજીઆઈ હોસ્પિટલને એકવાર જરૂર તમારી સેવાનો મોકો આપજો. યોર વિઝન ઇઝ અવર મિશન. થેન્ક યુ.